પાછલા બે વર્ષથી કોરોના જેવી મહામારીના કારણે બે વર્ષમાં કોઈ પણ ધાર્મિક ઉત્સવ કે પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો નથી, ત્યારે આ વર્ષે કોરોના થોડો હળવો થતા તમામ તહેવારો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે. આ વર્ષે ગણપતિના તહેવારમાં પણ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી છે, ત્યારે ગણપતિના તહેવાર બાદ નવરાત્રિનો તહેવાર પણ આવી રહ્યો છે. ત્યારે અને ખાસ કરીને ગુજરાતમાં ગુજરાતીઓનો પ્રિય તહેવાર એવો નવરાત્રિના તહેવારને લઈને ખાસ કરીને ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે આ વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રિની ઉજવણી કરવામાં આવે તેવી નવસારીના ખેલૈયાઓ આશા રાખીને બેઠા છે. ત્યારે નવસારી જિલ્લામાં તમામ દોડિયા ક્લાસો શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે ખેલૈયાઓ હવે એક જ આશા લઈને બેઠા છે, આવનારી નવરાત્રિને લઈને સરકાર દ્વારા છૂટછાટો આપે એવી આશા લઈને બેઠા છે ખેલૈયાઓ. હિતેશ વધેરા, ZS TV, નવસારી. મારું નામ ડૉક્ટર અમૃતા ચૌહાણ છે. 2020થી જે કોરોના મહામારી સ્ટાર્ટ થઈ છે તેના લીધે લાઈફ એકદમ સ્થગિત થઈ ગઈ હતી, જાણે ઘરમાં બધા પુરાઈ ગયા હોય એમ છે. 2022થી હવે કોરોના થોડો હળવો થયો છે, તો એના કારણે હવે બધા તહેવાર મનાવવાની આશા ઊભી થઈ છે. હવે નજીકમાં જ આવી રહ્યો છે નવરાત્રિનો તહેવાર, ગણપતિનો તહેવાર. ગણપતિજીના તહેવાર માટે સરકારશ્રીએ છૂટછાટ આપી છે, તો અમે પણ એવી આશા રાખીએ છીએ કે નવરાત્રિના તહેવાર માટે છૂટછાટ આપે. નવરાત્રિમાં ગરબા રમવાથી અમારો હોશ ઉત્સાહ જળવાઈ રહે છે, ઇવન નવરાત્રિમાં ગરબા રમવાથી અમારી ઇમ્યુનિટી પણ વધે છે, ફિટનેસ પણ જળવાઈ રહે છે. તો અમે આશા રાખીએ કે સરકારશ્રી નવરાત્રિના તહેવાર માટે મોટા પાયે થવા માટેની મંજૂરી આપશે.